चलो स्टार्ट करें अपने। हम लोग जो पहले है ना शॉर्ट क्वेश्चन हमने लिए बराबर, शॉर्ट क्वेश्चन जो यहाँ है ना, कितना शॉर्ट क्वेश्चन है? पहलो है, बीजो, त्रीजो, चौथो, पांचमो, पची, छठो, सातमो, आठमो, नौ ने दस। ये मैं मोस्ट टाइम भी जो पहला हुआ ना टॉप टेन, एटो में लख के दे दिया शॉर्ट क्वेश्चन बराबर, जवाब आते लखेला है। अने आज है ना शॉर्ट क्वेश्चन एक थी दस बीजा है, आ क्या एक्स्ट्रा है, आठमा थी जाए ना पीछे आ घरे जाने वाँची लेजो, खबर पड़ी। અને છે ને આ તફાવત છે મોસ્ટ ટાઈમ બી બરાબર, છ તફાવત છે એમાંથી પૂછાવે, સાત સાત માર્કની જે આવે ને તે અમારે છે ને લગભગ છે ને બે થી ત્રણ તફાવત પૂછાય, બે થી ત્રણ તફાવત, એટલે 14 માર્ક અમે આવી જાય એમ માની લો બરાબર। આટલા તમે આ શોર્ટ ક્વેશ્ચન કરો ને એમાં તમારે કેટલા હવે 10 માર્ક આવી જાય, એટલે 14 ને 10 24 બરાબર। અને આ વાત છો ને લોંગ ક્વેશ્ચન છે, કેટલા 60 આપેલા છે, જો આ ટોપ 7 છે અને એમાંથી કેટલા હોય ખબર, 3 તો આવી જ જાય, સમજ પડી। એટલે એમ માની લો કે તમારું છે ને 35 માર્કનું હવા કવર થઈ ગયું, અને જો વધારે તમારે કરવું હોય ને, પેલા આપણે મોડેલ પેપર આપેલા હતા ને એપ્લિકેશનમાં, એ તમારે કરી જવાના, એટલે આખું પૂરું થઈ જાય। આ ખાલી કેવું છે કે થોડું થોડું ઘણું છે, વધારે તમારે કરવું હોય તો કેમાં જવાનું, એપ્લિકેશનમાં જવાનું બરાબર। ચાલ સ્ટાર્ટ કરીએ, જો પહેલો યથાનુક્રમે ધારણ કરવાનો અધિકાર, તો આ છે ને મોસ્ટ ટાઈમ છે, તો આમાં ટોટલ આપણે હમણાં જ મોડે કર્યા કેટલા છે, ટોટલ 10 છે। કયા કયા આવે? પહેલો કાયદેસરનો ઇનકાર બરાબર, કાયદા વિરોધ ઇનકારમાં કાયદા વિરુદ્ધ મેળવેલા ઇન્સ્ટ્રુમેન્ટ, પછી ખામીમાંથી મુક્તિ, ખામી રહિત માલિકીનો હક બરાબર, બનાવટી લખનાર, એજન્ટની સત્તા બહારની કૃત્યની અસર, સરતી હેરફેર, પૂરા સ્ટેમ્પ પર અધૂરા ખટપત્ર, પેની સમર્થતાનો પડકાર, અગાઉના પક્ષકારોની જવાબદારી। ચલો એકવાર પાછા મોડે કરીએ, જો સૌથી પહેલે કાયદેસરનો ઇનકાર આવે, કાયદા વિરુદ્ધ મેળવવાના ઇન્સ્ટ્રુમેન્ટ આવે બરાબર, બે થઈ ગયા, ખામીમાંથી મુક્તિ, પછી ખામી રહિત માલિકીનો હક, બનાવટી લખનાર, પાંચ થઈ ગયા, પછી એજન્ટની સત્તા બહારની કૃત્યની અસર બરાબર, શરતી હેરફેર, પછી પેઈની સમર્થતાના પડકારો, પછી ખટપત્ર વાળા હોય ને અધૂરા ખટપત્ર, પૂરા સ્ટેમ્પ વાળા અધૂરા ખટપત્ર બરાબર, ને પછી ના કયા રહ્યા, અગાઉના પક્ષકારોની જવાબદારી। જો આ પૂછાશે જ, આ યાદ રાખી, લોંગમાં પણ આવે ને શોર્ટમાં બી કદાચ આવી જ જાય, બેમાંથી એક મારો હોય લોંગ કાં તો શોર્ટમાં આવેલો સવાલ। ચાલો પછી બીજો, લિયનનો અધિકાર એટલે શું? તો જો આમ લિયનનો અધિકાર પહેલાં આપણે શોર્ટમાં વાંચીએ કે એનો એનો મતલબ શું થાય, પછી અંદરનો વાંચીએ। તો જો હજુ આપણે છે ને વસ્તુને વેચી નથી, સમજ પડી, વસ્તુને હજુ વેચી નથી પણ એનો કબજો છે ને હજુ આપણી પાસે જ છે, આપણે કોણ છે, વેચનાર છે, માલિકીનો હક પણ આપણી પાસે છે બરાબર, કબજો પણ આપણી પાસે, પણ હજુ પહેલાં સામેવાળાએ દરખાસ્ત એની કરી નથી કે વસ્તુ એને જોઈએ છે, તો એનો શું કહેવાય, લિયનનો અધિકાર, ખબર પડી। ચાલો એ વાંચીએ, જો માલના સમયે એટલે કે માલના અણ ચૂકવ્યો કે માલનો કબજો વેચનાર પાસે જ હોય, તથા જ્યાં સુધી માલની દરખાસ્ત ન થાય કે તેની કિંમતની ચૂકવણી હજુ નથી થઈ, ત્યાં સુધી માલિકીનો હક કોની પાસે હોય, વેચનાર પાસે જ હોય, એટલે શું કહેવાય, લિયનનો અધિકાર, ખબર પડે। શું કીધું કે જ્યારે હજુ માલ વેચ્યો જ નથી, હજુ માલ પેલો ખરીદનાર દરખાસ્ત કરી જ નથી એણે બરાબર, અને એનો કબજો અને માલિકીનો હક બધું કોની પાસે છે, વેચનાર પાસે જ છે, તો એને શું કહેવાય, લિયનનો અધિકાર, ખબર પડી ગઈ। ચાલો પછી આવ્યું કંપનીના પ્રકારો, જો આ છે ને લોંગ ક્વેશ્ચનમાં પણ કામ લાગે ને શોર્ટમાં બી કામ લાગે, કંપનીના પ્રકારો, તો કંપનીના પ્રકારો કેટલા આવે ખબર, એમ જોવા જઈએ તો બે જ કહેવાય, કયું, એક આ પહેલો જવાબદારીને અનુલક્ષીને, અને બીજું કયું, સભ્યોને સભ્યોની સંખ્યાને આધારે, સમજ પડી। જો હવે યાદ કેવી રીતે રાખવાનું, પરીક્ષામાં ભૂલી જાય તો કે યાદ રાખવાનું, કે પહેલે છે ને હું આવે સભ્યો યાદ કરો, કંપની આવે, કંપની તો કંપનીમાં શું આવે ખબર, સભ્યો આવે, અને આ સભ્યોએ શું કરવાની હોય ખબર, જવાબદારી બજાવવાની હોય, શું હોય, જવાબદારી બજાવવાની, એટલે સમજ પડી, બે પ્રકાર એટલે અહીંયા જ બની જાય, એટલે તમારે ઉલટું સુલટું કરી દે, હવે જવાબદારી અહીંયા ઉપર ને સભ્ય અહીંયા નીચે, સમજ પડી। જો કંપનીના પ્રકારો પછી તમારે શું યાદ રાખવાનું, કે એમાં સભ્ય હોય અને સભ્યોને બધી જવાબદારી બજાવવાની હોય, તો તમારે શું યાદ રાખવાનું, કે એક સભ્યની સંખ્યાને આધારે બરાબર, કે સભ્યો કેટલા છે, તો સભ્ય પાછા ત્રણ એ રીતે યાદ રાખો, જો એક ખાનગી છે, એક જાહેર છે, અને એક વ્યક્તિની કંપની છે, અને જે શોર્ટ લોંગ ક્વેશ્ચનમાં છે ને આ ટૂંકમાં પૂછાઈ શકે, એક વ્યક્તિની કંપનીની, સમજ પડી, એટલે કયા કયા આવે સભ્યોની સંખ્યાના આધારે, ત્રણ, એક ખાનગી, એક જાહેર, અને એક કયું આવે, એક વ્યક્તિના આધારે, અને જવાબદારીમાં બી ત્રણ આવે, જો એક શેર દ્વારા મર્યાદિત, બાંયધરી દ્વારા મર્યાદિત, અને અમર્યાદિત, ખબર પડી, યાદ રહી જાય એવું જ છે। ચાલો ત્રણ થઈ ગયા, હવે ચોથો જોઈએ અહીંયા, હવે જો કંપનીના સ્થાપકો કે પ્રવર્તકો, આ સવાલ તમે શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય અને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય, ટૂંકમાં પહેલા થોડું સમજી લઈએ આનો સાર, કે એમાં શું આવે, તો જો જ્યારે પણ આપણે માની લઈએ આપણે બધા છે, હવે આપણે મળીને એક નવી કંપની ચાલુ કરીએ છે બરાબર, તો એ પહેલાં છે ને શું કહેવાય, યોજના કરવી પડે આપણે બેહીને શાંતિથી, કે ભાઈ આપણે કઈ રીતે કરશું અંદર બરાબર, શું લાવવાનું, શું ખર્ચ થશે, બધી યોજના જોશું
એને શું કહેવાય સ્થાપકો કહેવાય. સ્થાપકો મીન્સ કે કોણ, કે આપણે બધા મળીને કંપની ચાલુ કરીએ તો આપણે લોકો બધા શું કહેવાય સ્થાપકો, જે કંપનીની શું કરે છે સ્થાપના કરે છે. ખબર પડે કે એની શરૂઆત કેવી રીતે કરવી, એના હેતુ કેવી રીતે પાર પાડવા, એના ધ્યેય કેવી રીતે પાર પાડવા, તો એને શું કહેવાય સ્થાપકો કે પ્રવર્તકો કહેવાય. તો જો કંપનીની શરૂઆતમાં કે કંપનીની સ્થાપના વખતે જે હેતુથી ઘડવામાં આવે છે તેના કંપનીના સ્થાપકો કે પ્રવર્તકો કહેવામાં આવે છે. વ્યાખ્યા સમજી લે પછી ગપ્પા પણ મારા અંદર બરાબર. ચલો પછી પાંચમો પોઈન્ટ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સવાલ તમને છે ટૂંકનોનમાં પણ પૂછાય અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય. સીઆઈએફ અને એફઓબી. જો સીઆઈએફ એટલે શું ખબર, કોસ્ટ, આ એટલે ઇન્ફોર્મેશન, ને એફ એટલે આ એટલે ઇન્સ્યોરન્સ, ને એફ એટલે શું આવે પેઇડ બરાબર, એટલે કે માલની કિંમત, વીમો અને નૂળ. આ જે ત્રણે ત્રણ પ્રકારના ખર્ચ છે આ બધા, એ બધા છે ને આ છે ને વેચનાર પોતે જ ભોગવવું હોય, સમજ પડી. ખરીદનાર નહીં ભોગવે, કોણ ભોગવે, વેચનાર સંપૂર્ણ રીતે ભોગવવાના હોય, અને ખરીદનારને અલગથી કોઈ ખર્ચ ચૂકવાનો રહેતો નથી, અને ભારતીય કિંમતમાં તેનો સમાવેશ થઈ જાય છે બસ. એટલે હું યાદ રાખવાનું એને સીઆઈએફ કહેવાય. મેઇન વસ્તુ તેનું ફૂલ ફોર્મ જ છે. શું આવે, જો માલની કિંમત એટલે શું કહેવાય આ કોસ્ટ એટલે સી, આ એટલે ઇન્સ્યોરન્સ એને વીમો કહેવાય, અને ફેટ એટલે નૂર કહેવાય. ખબર પડી આ ત્રણે ત્રણ ખર્ચ કેમાં સમાવેશ થઈ જાય છે. પેલી હા મૂળ કિંમતમાં એવું યાદ રાખો કે વેચનાર સંપૂર્ણ રીતે એ જ પોતે જ ભોગવે છે. જો સીઆઈએફ અને એફઓબી બંને કોણ ભોગવે છે, વેચનાર જ ભોગવે, સમજ પડી. હવે એફઓબી ને સમજાવો. એફઓબી એટલે શું કે ફ્રી ઓન બોર્ડ. ફ્રી ઓન બોર્ડ એટલે શું ખબર, કે આપણે દુકાનથી માલ આપીએ અને પેલા ગાડીમાં ચલાવે બરાબર, વાહન પર ચડવાનો ખર્ચ જેને આપણે ટૂંકમાં કહીએ, એ બધો ખર્ચ પણ કોણ ભોગવે, એટલે આપણે મજૂરી નહીં કહીએ વાહનમાં મૂકવાની, એ પણ કોણ ભોગવે, વેચનાર જ ભોગવે. એટલે બંને ખર્ચ જે છે એ કોણ ભોગવશે, વેચનાર જ ભોગવશે બરાબર. તો આપણે વાંચી કાઢીએ. જો ફ્રી ઓન બોર્ડ એટલે એફઓબી, તો માલની જે કિંમત નક્કી કરવામાં આવે છે તેમાં વાહન પર ચડાવવાનો ખર્ચનો પણ સમાવેશ થઈ જાય છે. તો વેચનાર આ ખર્ચ ભોગવવાનો હોય છે, તેથી તેને શું કહેવાય એફઓબી કહેવામાં આવે છે. સમજ પડી ગઈ બરાબર. એનો શું આવે ફૂલ ફોર્મ, ફ્રી ઓન બોર્ડ. ખબર પડી. અને પેલું જો રેલવે પર ચડાવવામાં આવે તો એને શું કહેવાય, એફઓઆર, ફ્રી ઓન રેલ. એ પણ યાદ રાખજો એફઓઆર, કે રેલવે પર માલ ચડાવવાનો હોય ને એનું પણ આવે, આ વાહન પર ચડાવવાનો, એટલે નામ એફઓબી છે. ચાલો હવે કયો આવ્યા છઠ્ઠો સવાલ. આ પાંચમો અહીંયા પૂરો થઈ ગયો, હવે અહીંયા છઠ્ઠો આવ્યો. જો ભવિષ્યનો માલ ને હાજર માલ, આનો છે ને તમને ટૂંકનોનમાં પણ પૂછાઈ શકે કે ભવિષ્યનો માલ એટલે શું ને હાજર માલ એટલે શું, સમજાવો. તો જો એટલું યાદ રાખો કે ભવિષ્યનો માલ એટલે શું, કે હમણાં આપણી પાસે દુકાનમાં નથી અને દુકાનમાં ઓન જ નહીં, સ્ટોકમાં પણ નહીં હોય, કારણ કે હજુ એનું એ જ નથી, શું કહેવાય ઉત્પાદન જ નથી થયું, અસ્તિત્વ જ નથી, તો એને શું કહેવાય ભવિષ્યનો માલ, જે આપણે ભવિષ્યમાં બનાવવાના છે. ખબર પડી, સમજ પડે છે ને. હવે જો મને કે આજનો સમય છે ને, હવે આપણે એમ વિચારીએ કે ભવિષ્યમાં આપણે મેટ્રો ટ્રેન બનાવશું તો એ ભવિષ્યનું કહેવાય બરાબર. તો આ પણ એવું જ છે. જો જે માલ વેચાણના કરાર વખતે અસ્તિત્વમાં ન હોય પરંતુ ભવિષ્યમાં વેચનારે ઉત્પાદન કરવામાં હોય કે પ્રાપ્ત કરવાનું હોય તો તેનો શું કહેવાય ભવિષ્યનો માલ. અને હાજર માલને વર્તમાન માલ પણ કહેવામાં આવે, કે જે આપણી પાસે છે. ખબર પડી. હવે હમણાં આપણી પાસે બસ છે, રેલવે સ્ટેશન છે, બધું છે ને, એ શું કહે હમણાંનું છે. ખબર પડે, હાજર માલ છે. તો જો જે માલ વેચાણના કરાર વખતે અસ્તિત્વમાં હોય તે વેચાણના કબજામાં હોય અને એનો માલિકીનો હક પણ કોની પાસે હોય, વેચનારના કપનામાં કબજામાં હોય, તો તેને શું કહેવાય હાજર માલ, એને વર્તમાન માલ પણ કહેવામાં આવે. ખબર પડી ગયા, આ પૂછાય એવું છે. છઠ્ઠો પણ થઈ ગયો, હવે સાતમો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટેબલ એફ એટલે શું, ટેબલ એફ એટલે શું ખબર, કે નિયમન પત્ર હોય ને, નિયમન પત્ર એનો જે નમૂનો હોય ને એને ટેબલ એફ તરીકે ઓળખવામાં આવે, એમ માની લો તમે બરાબર. અને જાહેર કંપની શબ્દ યાદ રાખવાનો, હું જાહેર કંપની. જો હવે આખું વાંચી લઉં, કંપની દ્વારા પ્રથમ પરિસ્થિતિમાં, હવે આટલું નહીં લખેલો પણ ચાલે, મેઇન વસ્તુ પકડી લઉં, જાહેર કંપનીને લાગુ પડે એવા નિયમન પત્રના નમૂના. શું કીધું, જાહેર કંપનીને લાગુ પડે એવા નિયમન પત્રના નમૂનાને ટેબલ એફ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી, શું ઓળખવામાં આવે છે, ટેબલ એફ. કઈ કંપની, જાહેર કંપની. કોનો નમૂનો, નિયમન પત્રનો. આખું વાક્ય શું બની જાય, કે જાહેર કંપનીને નિયમન પત્રને લાગુ પડે, જાહેર કંપનીને લાગુ પડે એવા નિયમન પત્રના નમૂનાને શું કહેવાય, ટેબલ એફ. જવાબદારી વાળી કંપની જો પોતાના નિયમન પત્ર ન બનાવે, જો એટલે અહીંયા બે કંપનીની વાત કરી, એક જાહેર કંપનીની વાત કરી અને એક જવાબદારી વાળી કંપનીની. જવાબદારી વાળી કંપનીમાં શું કહે છે, જો પોતાના નિયમન પત્ર એ ન બનાવે, કોણ, જવાબદાર વાળી કંપની, તો તેને ટેબલ એફ લાગે છે. સમજ પડે છે, યાદ રહી ગયો. ચાલો આઠમો પોઈન્ટ, મર્કન્ટાઇલ એજન્ટ. જો મર્કન્ટાઇલ એજન્ટની તમને ટૂંકમાં પણ પૂછાઈ શકે અથવા તો આ રીતે શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે. મર્કન્ટાઇલ એજન્ટ એટલે શું થાય, કે જેની પાસે માલ વેચવાની પણ સત્તા હોય, માલ ખરીદવાની પણ સત્તા હોય બરાબર, વેચવા માટે મોકલવાની પણ સત્તા હોય, અને માલની જામીનગીરી પણ નાણાં ઊભા કરવાની સત્તા પણ હોય. શું કીધું, માલની જામીનગીરી પણ નાણાં ઊભા કરવાની પણ સત્તા હોય, તેને મર્કન્ટાઇલ એજન્ટ કહેવાય.
આ મર્કન્ટાઇલ એજન્ટ હે ને એ ધંધાનો સામાન્ય એજન્ટ કહેવાય. સમજ પડી? ચાલો આઠમો પણ રહી ગયો, નવમો જોઈએ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું? તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને રકમની ફેરબદલી કરાય ને એને કહેવાય શું? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ખબર પડી? એટલે કે કઈ રીતે આપણે કરી શકીએ? ખબર? આપણે વચન ચિઠ્ઠી મૂકીએ, વિનિમય પત્ર મૂકીએ, એવું મૂકીએ ને એને કહેવાય નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. જો ઓર્ડર મુજબ કે બેરરને ચૂકવવા પાત્ર હોય આ બધા ભાગો, ચેક છે જે આપણે રકમ આપી શકીએ ને એને કહેવાય નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. જો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને રકમની ફેરબદલી, આપણે કઈ રીતે રકમ મોકલીએ કે વિનિમય પત્ર મોકલીએ કે ભાઈ પૈસા ક્યારે આપવા, વચન ચિઠ્ઠી હોય બધી એ બધું હોય ને. પછી દસમો પોઈન્ટ, આવેદન પત્ર અને નિયમન પત્ર વચ્ચેનો શું છે? આવેદન પત્ર નિયમન પત્રની શું છે? વ્યાખ્યા છે. તો જો એટલું યાદ રાખો કે આવેદન પત્ર હશે ને એમાં શું હોય ખબર? બોલો આવેદન પત્રમાં શું હોય? આવેદન પત્ર એટલે શું ખબર? કે આપણે જે પેલી તફાવત, તમે જે તફાવત વાંચેલો ને તફાવત, એમાં અલગ વ્યાખ્યા ને આમાં અલગ છે. તફાવતમાં શું હોય ખબર? કે જે દસ્તાવેજ હોય ને જેમાં કંપનીનો શું હોય, નામ હોય, સરનામું હોય, બરાબર, એનો ધ્યેય હોય, એની મૂડી હોય, એ લખો તો પણ ચાલે, અથવા આ લખો ને તો પણ ચાલશે. જો અગાઉના કોઈ પણ કંપની દ્વારા મુજબ મૂળથી જ ગણાયેલું અથવા તેમાં વખતો વખત શું કરવું પડે? ફેરફાર કરવો પડે, તેને શું કહેવાય? આવેદન પત્ર. બરાબર? આવેદન પત્રનો ઉદ્દેશ્ય શું છે? તો શેર હોલ્ડર અને લેન્ડર અને જેમણે કંપની સાથે કામ કરવાનું, એ બધી વ્યક્તિઓ અને ક્ષેત્રની જાણ કરે. એટલે જો બહુ બધા જણ હોય ને, જેવા કે લેન્ડર છે, શેર હોલ્ડર છે, એ બધાને ખબર હોવી જોઈએ કે આવેદન પત્રમાં શું છે. ખબર પડી? એટલે કંપની સાથે જોડાયેલા બધાને શું કરે? જાણ કરી જોઈએ. જો કંપનીના ક્ષેત્રની જાણ કરવાનો છે, બરાબર, બધી વ્યક્તિઓને, એને શું કહે? આવેદન પત્ર. એમાં શું શું હોય? જે મૂળથી જ જોડાયેલું હોય અથવા તેમાં વખતે વખત શું કરવાના હોય? ફેરફાર કરવાના હોય. ખબર પડી? હવે નિયમન પત્ર એટલે શું? કે જેમાં કંપનીના છે ને શું હોય? નિયમ હોય અથવા એના વખતે વખત નવા પાછા સુધારા કરવાના હોય એને નિયમન પત્ર કહેવાય. જો જે શરૂઆતથી જ ઘડવામાં આવેલું હોય અથવા વખત વખત સુધારા કરવામાં આવેલા હોય અથવા અગાઉના કોઈ પણ, હવે જો કંપની દ્વારા પણ બદલાય ને, પહેલે 2011 હોય, 2013 હોય, 2017 એવા બદલાયા કરે એવા બધા હોય, તો કંપની દ્વારા બદલાય તેમ મુજબ આપણે બધું ચેન્જીસ કરવું પડે. બરાબર? અને શેર હોલ્ડરો પોતાના વહીવટ માટે પોતાને યોગ્ય લાગે તેવા નિયમો કરી શકે છે. કંપનીના જે માલિક હોય, શેર હોલ્ડરો, બરાબર, એ પણ જો પોતાને યોગ્ય લાગે એવા નવા નિયમો અંદર એડ કરી શકે છે વહીવટ માટે. તો આ થઈ ગયું તમારું નિયમન પત્ર, આ છે આવેદન પત્ર. 10 સવાલ અહીંયા પૂરા થઈ ગયા. બરાબર? શોર્ટ ક્વેશ્ચન. હવે જો તમારે કરવા હોય ને, ટાઈમ બચે ને, તો એ સિવાય અહીંયા આ બધા કરી જજો, જે અહીંયા મેં ખાલી એમને મત લખેલા છે, હમણાં જવાબ તમારે શોધી લેવાના જાતે. જો માલની વ્યાખ્યાના પ્રકારો કરી જજો. માલની વ્યાખ્યામાં તમને ખબર જ છે, અને પ્રકારો પહેલા આપણે મુકરર માલ, બિન મુકરર માલ, એને નિશ્ચિત કહેવાય, નિશ્ચિત પણ કહેવાય, ભવિષ્યનો માલ, આ હાજર માલ છે, એ બધા આવે ને બધા કરી જવાના. પછી જો સોંપણી એટલે શું, તેના પ્રકારો. પછી આ પ્રકારમાં કયા કયા પ્રકાર, ત્રણ પ્રકાર આવે, પ્રત્યક્ષ, પરોક્ષ ને પ્રતિકાત્મક, બરાબર, એ કરી જવાનું. ધારણ કરનાર છે, પછી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના પક્ષકારોની યાદી છે, પેલું પે ને ડ્રોવર ને બધું આવે છે ને એ બધું. પછી એક્સિપ કરાર, મોસ્ટ એમ્પી, જરૂરિયાત સમયનો ડ્રોઈંગ, જાહેર કંપની ક્યારથી શરૂ થઈ છે, તે માલના માલિકીના હકના દસ્તાવેજો. શરતો એટલે શું? ગર્ભિત બાંયધરી શરતો જણાવો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિનિમય પત્ર અને વચન ચિઠ્ઠી એટલે શું? બરાબર? આ 10-10 સવાલ એક્સ્ટ્રા છે, એ તમારે કરી જવાના. સમજ પડી? પછી છે ને, જો આટલા તો થઈ ગયા, પછી તમારે તફાવત પણ કરી જવાની. ખબર પડી? તફાવતમાં કઈ કઈ આવે? જો આવેદન પત્ર અને નિયમન પત્ર, વિનિમય પત્ર અને વચન ચિઠ્ઠી, અથવા આવેદન વિનિમય પત્ર ચેક પણ પૂછાઈ શકે, એ પણ કરી જજો. શરતો અને બાંયધરી, ખાનગી કંપની અને જાહેર કંપની, વેચાણ અને સમજૂતી, મુકરર માલ અને બિન મુકરર માલ. હવે અમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ છે? પૂછાણી જોઈએ. તો જો એક છે ને, વેચાણ અને સમજૂતી વાળી છે ને, એ પૂછાઈ શકે. કઈ? વેચાણ અને સમજૂતી વાળી. ખબર પડી? પછી એક આ પૂછાય, ખાનગી કંપની અને જાહેર કંપની, આ બીજા નંબરની. અને ત્રીજા નંબરની કોઈ પૂછાય ને, તો આ પહેલી બીજીમાંથી કોઈ એક પૂછાય. આવેદન પત્ર અને નિયમન પત્ર, વિનિમય પત્ર અને વચન ચિઠ્ઠી, આમાંથી કોઈ એક પૂછાય. બરાબર? હવે જો તફાવત થઈ ગઈ, શોર્ટ ક્વેશ્ચન પણ થઈ ગયા, હવે લોંગ ક્વેશ્ચન થોડાક આપી દઉં છું, 7 છે એ આપી દઉં છું. જો પહેલો, માલ વેચાણના કાયદા હેઠળની ગર્ભિત શરતોની ચર્ચા કરો. બરાબર? ગર્ભિત શરતો આવે છે તે. પછી બીજું, સભ્યોની સ્થાપનાને આધારે, એટલે કે જો આની વાત કરે છે, સભ્યોની સ્થાપનાને આધારે ખાનગી કંપની સમજાવવાની છે, જાહેર કંપની સમજાવવાની છે, અને એક વ્યક્તિ કંપની, આખી સમજાવી લે. ભાઈ ત્રીજો સવાલ, સત્તાની ઉપરવટનો સિદ્ધાંત, અપવાદ સહિત સમજાવવાનો છે. ચોથો, નિષ્ક્રિય કંપની અને સાથી કંપની સમજાવો. ખબર પડી? પાંચમું, આવેદન પત્ર એટલે કે એને કહેવાય મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની કલમો જણાવો. છઠ્ઠો સવાલ,
વચન ચિઠ્ઠી એટલે શું? તેના આવશ્યક તત્વો કે એના લક્ષણો પણ કહી શકાય આપણે. અને સાતમો સવાલ, રચનાત્મક નોટિસ નો સિદ્ધાંત અથવા તો એને રચનાત્મક સૂચનાનો પણ સિદ્ધાંત કહી શકાય. તો આ આપણે થઈ ગયા એમ્બ્લોના સવાલ, બરાબર છે? ખબર પડી? જો એમ નથી કહેતો ખાલી આટલું જ કરજો, પણ જેણે અમે વિડીયોમાં કહીશું, જો જેણે છે ને આ સવાલ, એટલે જેણે આપણા મોડેલ પેપર નથી લીધા બરાબર, એ લોકોમાં આ સવાલ હતા. જે લોકોએ આપણા મોડેલ પેપર લીધા હોય બરાબર, એપ્લિકેશનમાંથી જે પરચેસ કરેલું હોય, જે આપણો કોર્સ છે આખો એપ્લિકેશનમાં, એ જેણે પરચેસ કરેલું હોય બરાબર, એને તો બધું મોડેલ પેપરમાંથી આવવાનું જ છે. જો આપણી એપ્લિકેશનમાં કેટલું અપલોડ કરેલું મેં તમને કહી દઉં છું. એક આપણે મોડેલ પેપર 1 કરેલું છે, એક મોડેલ પેપર 2 છે, અને બીજા છે ને ટોપ 10 લોંગ ક્વેશ્ચન છે અને ટોપ 10 શોર્ટ ક્વેશ્ચન છે. આટલું આપણે એપ્લિકેશનમાં લોન્ચ કરેલું છે બરાબર છે કોર્સમાં. આ તમે જોઈ લેવાનું. હવે જો જે લોકોએ આ નથી કરેલું ને એ લોકો માટે આ બધું છે, ખબર પડી? અને એપ્લિકેશનમાં પણ આ છે જ આવું તો, પણ આ કયો છે એપ્લિકેશનનો થોડોક એક ભાગ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખબર પડી? અને જેને બધું જ કરવું છે, જેને 50 માંથી 50 લાવવા હોય એને એપ્લિકેશન લઈ લેવાના. આટલું તમે કરો તો પણ તમારા 35 કે 25 તો આવી જ જાય, 35 તો આવી જ જાય બરાબર. ચાલો.